નમસ્કાર મિત્રો, કે આજે હું તમને એક એવી સત્ય હકીકત કહેવા જઈ રહ્યો છું. એક બહેનને 95 કિલો વજન હતું શરીરમાં અને એમને માત્ર 4 મહિનાની અંદર 25 કિલો વજન ઉતરી ગયું. આજે એમનું વજન 68 થી 70 કિલો જેટલું થઈ ગયું માત્ર 4 મહિનામાં. એ પણ કોઈપણ પ્રકારની કસરત કર્યા વગર, જિમમાં ગયા વગર કે કાચું ખાધ્યા વગર 25 કિલો વજન 4 મહિનાની અંદર ઉતરી ગયું. મારા એક ખાસ મિત્ર છે, એમના સંબંધીને 1 વર્ષની અંદર શરીરમાં 70 કિલો વજન હતું, પરંતુ લોકડાઉનના કારણે ઘરમાં બેઠા બેઠા સારું સારું ખાધું અને ઘરમાં બેસી રહેવાનું, જેના કારણે એમના શરીરની અંદર 70 કિલો વજનમાંથી ધીમે 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 95 કિલો વજન થઈ ગયું. અને એમણે ઘણી જગ્યાએ દવાઓ પણ લીધી, પરંતુ કોઈ અસર ના થઈ. પછી એમણે જિમમાં જવાની શરૂઆત કરી. 3-4 મહિના સુધી જિમમાં ગયા તો એમના શરીરમાં 7-8 કિલો વજન ઉતરી ગયું. પરંતુ જેવું જિમ બંધ કર્યું એટલે પાછું 2 મહિના પછી હતું એમના એમ વજન શરીરમાં થઈ ગયું. તો એમણે એક વખત મારો વિડીયો જોયો તો વાયા વાયા એમણે મારો કોન્ટેક કર્યો અને મને કહ્યું, એમણે કહ્યું કે સાહેબ, મારા શરીરમાં વજન 55 કિલો થઈ ગયું છે 70 કિલોમાંથી, તો મને એવો કંઈક આયુર્વેદિક ઉપાય બતાવો કે જેના કારણે મારા શરીરમાં વજન એકદમ નોર્મલ થઈ જાય. તો ફોન ઉપર મેં એમને લગભગ 40 થી 45 મિનિટ જેટલી વાત કરી અને એમને એક એક મુદ્દા સમજાયા. તો એમણે શું કર્યું, તો એમને મેં જે નિયમો બતાવ્યા આયુર્વેદની અંદર, ચરક ઋષિએ, અષ્ટાંગ હૃદયની અંદર ભાગવત ઋષિએ, આહાર શાસ્ત્રના જે નિયમો બતાવ્યા છે એ નિયમો મેં એમને બતાવ્યા, મહર્ષિ પતંજલિએ જે નિયમો બતાવ્યા છે એ મેં નિયમો બતાવ્યા, તો એમણે આ નિયમોનું ચુસ્તપણે પાલન કર્યું તો માત્ર 4 મહિનાની અંદર એમના શરીરમાં 25 કિલો વજન ઉતરી ગયું. તો વિડીયોના માધ્યમથી એટલા માટે હું તમને આ વાત શેર કરું છું. ઘણા બધા લોકોને લોકડાઉન દરમિયાન શરીરમાં વજન વધી ગયું, તો જે લોકોને વજન વધી ગયું હોય એ લોકો માટે આ વિડીયો ખૂબ ઉપયોગી છે. સૌથી પહેલાં તો મેં એમની સાથે વાત કરી અને એમને કહ્યું કે તમારી દિનચર્યા મને બતાવો. મેં એમને ફોન ઉપર કહ્યું કે તમે એક નોટ અને પેન લઈ અને હું તમને જે નિયમો બતાવું આયુર્વેદની અંદર ચરક ઋષિએ બતાવે છે એ નિયમો તમે એક એક લખી લો અને એ નિયમોનું તમે પાલન કરશો તો તમારા શરીરનું વજન ધીમે ધીમે ઓછું થવા લાગશે. તો મેં કહ્યું કે તમે સવારે કેટલા વાગે ઉઠો છો, તો એમણે કહ્યું 7:30 થી 8 ની વચ્ચે. મતલબ કે તેઓ ખૂબ સુખી ઘરના છે, એટલે એમના ઘરે કચરાપોતું કરવાવાળી બાઈ રાખેલી છે અને રસોઈમાં મદદ કરવા માટે પણ બેન આવે છે, જેના કારણે એમને કોઈ ઘરનું કામ કરવાની જરૂરિયાત હોતી નથી. એટલે લોકડાઉનની અંદર સારું સારું ખાવાનું ચાલુ રાખ્યું, એના કારણે એમના શરીરમાં વજન દિવસે ને દિવસે વધતું ગયું. તો મેં એમને કહ્યું કે તમારે કાલથી સવારે 6 વાગે ઉઠવાનું. તો એમને કહ્યું 6 વાગે શું કરવા. મેં કીધું તમારા શરીરનું વજન ઘટાડવું હોય તો કાલથી તમારે સવારે 6 વાગે ઉઠી જવાનું. એમને એક નિયમ લખી દીધો. મેં કીધું સવારે ઉઠીને તમે શું કરો છો, એટલે કે ઉઠ્યા પછી બ્રશ કરી અને ચા નાસ્તો કરીએ છીએ. તો મેં કીધું સવારે ઉઠીને તમે ગરમ પાણી પીઓ છો, તો એમણે કહ્યું ના. તો મેં કહ્યું કે તમારે કાલથી સવારે ઉઠી અને દરરોજ 1 ગ્લાસ અથવા 2 ગ્લાસ ઉંફાળું પાણી ધીમે ધીમે ગુંટડે ગુંટડે પીવાનું. 1 ગ્લાસ પાણી પીતી વખતે ઓછામાં ઓછી 5 મિનિટ થવી જોઈએ, એટલે ધીમે ધીમે 1 ગુંટડો ભરવાનો, મોઢાની અંદર પાણી ફેરવવાનું અને પછી ઉતારવાનો, 2 ગુંટડો ભરવાનો, મોઢામાં પાણી ફેરવાનું અને ઉતારવાનું. તો આ રીતે કરવાથી મને કે શું થાય. મેં કીધું તમારા શરીરનું વજન ઉતારવાનું છે કે હા. તો મેં કીધું તમારા શરીરનું વજન ઉતરશે. મને કે કેવી રીતે. મેં કીધું હું જે નિયમો બતાવું ચરક ઋષિના એ નિયમોનું તમે પાલન કરો. ચા નાસ્તામાં શું કરો છો. તો એમણે કહ્યું કે ચાની અંદર તો અમારે અલગ અલગ પ્રકારના બિસ્કિટ હોય અથવા બ્રેડ હોય. મેં કહ્યું સવારે તમે ચાની અંદર ભાખરી, રોટલો, રોટલી કે ના, એવું તો અમે નહીં ખાતા, અમે બ્રેડ, બિસ્કિટ ને એવું બધું ખાઈએ છીએ અને અમે કે દરરોજ તાજી જ બ્રેડ લાવીએ છીએ. તો મેં કહ્યું કે તમે કાલથી બ્રેડ, બિસ્કિટ ખાવાનું બિલકુલ ચોકડી મારી દો. તમે જ્યાં સુધી જીવો ત્યાં સુધી તમારે બ્રેડ, બિસ્કિટ કે મેદો કે મેદાની કોઈપણ આઈટમ ખાવાની બંધ કરી દો. સવારે તમારે જો ચાની સાથે નાસ્તો કરવો હોય તો રોટલી, રોટલો કે ભાખરીનો જ નાસ્તો કરો. અને એ પણ મેં કહ્યું કે તમે ચા શાની પીવો છો. તો એમણે કહ્યું ચા અમે ખાંડની પીએ છીએ. તો મેં કહ્યું કાલથી તમારે ખાંડની ચા બિલકુલ પીવાની નહીં, જ્યાં સુધી જીવો ત્યાં સુધી. તમારે માત્ર ને માત્ર દેશી ઓરિજિનલ જે ગોળ આવે છે ચોકલેટ કલરનો, એ જ ગોળની ચા પીવાની. મને કે ભાઈ આવી ચા ભાવતી છે. મેં કીધું ભાવે કે ના ભાવે, તમારા શરીરમાં જો વજન ઉતારવું છે તો તમારે આ ગોળની ચા પીવાની શરૂઆત કરવી પડશે. મને કે એનાથી શું થાય. મેં કીધું વજન ઉતરી જાય. મેં કીધું બપોરે તમે ભોજનમાં શું કરો છો. દાળ ભાત, શાક, રોટલીનો એમનો નિયમિત ખોરાક હતો. જમવા માટે બેસો ત્યારે નીચે પલોઠી વાળીને બેસો છો. તો એમણે કહ્યું ના, અમારા ઘરે ડાઇનિંગ ટેબલ છે, અમે વર્ષોથી ડાઇનિંગ ટેબલ ઉપર જ બેસીને જમીએ છીએ. તો મેં કહ્યું કાલથી તમારે ડાઇનિંગ ટેબલ ઉપર જમવા બેસવાનું નહીં, નીચે જમીન ઉપર પલોઠી વાળીને જ જમવા બેસવાનું અને બરાબર કકડીને ભૂખ લાગે ત્યારે જ તમારે ખાવાનું અને ભૂખ કરતાં ઓછું ખાવાનું.
મેં કહ્યું કે તમને જમતા કેટલી વાર લાગે છે, તો એમને કહ્યું કે 5 કે 10 મિનિટમાં હું જમીન ઊભી થઈ જઉં છું. તો મેં કહ્યું કે કાલથી તમારે ઓછામાં ઓછી 30 મિનિટ જમતા થવી જોઈએ, મોબાઈલ અથવા ઘડિયાળ મૂકી દેવાની અને જમવાની શરૂઆત કરો ત્યારે 30 મિનિટ તમારે લાગવી જોઈએ જમતી વખતે. કારણ કે આયુર્વેદમાં પણ કહ્યું છે કે આપણને 32 દાંત આપ્યા છે એટલે એક કોળિયો 32 વખત ચાવવો જોઈએ. મતલબ કે આપણે કોઈપણ ખોરાક લઈએ તો મોઢાની અંદર બરાબર ચાવી અને એકદમ એનો ભૂકો થઈ જાય, પ્રવાહી થઈ જાય, પછી જ એ ખોરાક જો આપણે શરીરની અંદર ઉતારીએ તો એ ખોરાકની અંદર લાળ ભરે છે. આપણા મોઢામાં જે લાળ છે એ લાળ આપણા ખોરાકમાં ભળે છે અને એના કારણે 50% ખોરાક તો મોઢાની અંદર જ પચી જાય છે એમ કહેવાય છે. અને એ ખોરાક જ્યારે આપણા પેટની જઠરમાં જાય છે ત્યારે એ ખોરાકને પચતા બહુ વાર લાગતી નથી અને એ ખોરાક સડતો નથી અને એ ખોરાકમાંથી કબજિયાત થતી નથી. અને મેં કહ્યું કે જમ્યા પછી તમે શું કરો છો, જમ્યા પછી પાણી પીવો છો? તો એમણે કહ્યું હા. જમ્યા પછી મેં કહ્યું કયું પાણી પીવો છો? મને કે અમે ફ્રીજનું પાણી પીએ છીએ. મેં કીધું માટલીનું? મને કે માટલી રાખતા જ નહીં. મેં કીધું કાલથી તમે માટલી લઈ આવો, ઉનાળામાં તમારે માટીની માટલીનું પાણી પીવાનું રાખો. તો મેં કહ્યું કે તમારે દરરોજ માટલીનું પાણી પીવાનું. જમ્યા પછી મેં પૂછ્યું કે તમે પાણી પીવો છો? કે હા, 1 ગ્લાસ પાણી પીતા હતા અને એ પણ ઠંડુ ફ્રીજનું. મેં એમને કહ્યું કે જમ્યા પછી તમારે ક્યારેય પાણી પીવાનું નહીં, ઓછામાં ઓછો 1 કલાક અથવા 1.5 કલાક પછી જ પાણી પીવાનું, અને જમવાની સાથે ક્યારેય પાણી પીવાનું નહીં, જમવાની 10 મિનિટ પહેલાં પણ પાણી પીવાનું નહીં. તમારે પાણી પીવું હોય તો જમવાની 40 મિનિટ પહેલાં પાણી પીવાનું અને જમ્યા પછી 1 કલાક કે 1.5 કલાક પછી જ પાણી પીવાનું. કે એનાથી શું થાય? મેં કીધું એનાથી તમારા શરીરનું વજન ઘટી જશે. તો એમને એ પણ નિયમ લખી દીધો. પછી મેં કહ્યું કે તમે જમ્યા પછી શું કરો છો? તો એમણે કહ્યું કે જમ્યા પછી હું એમ કે સોફામાં બેઠી બેઠી ટીવી જોઉં છું, સિરિયલ, અને પછી એ કામવાળી બાઈ જતી રહે, પછી એસી ચાલુ કરી અને એ સૂઈ જાય છે. તો લગભગ 1-1.5 વાગે સૂઈ જાય છે. તો એમણે કહ્યું કે 4-4:30 ઉઠે છે, એટલે દરરોજ ઓછામાં ઓછો 2 થી 2.5 કલાક તેઓ બપોરે સૂઈ જાય છે. તો મેં એમને કહ્યું કે તમારે બપોરે જમ્યા પછી ક્યારેય ઊંઘવાનું નહીં, ચોકડી માર દો. કે ચાલતું છે ઊંઘ્યા વગર? મેં કીધું ક્યારેય ઊંઘવાનું નહીં, આ ખાઈને ઊંઘો ને એમાં તમારા શરીરમાં વજન વધ્યું કીધું. એટલે કાલથી તમે ઊંઘવાનું બંધ કરી દો, જ્યાં સુધી જીવો ત્યાં સુધી તમારે જમ્યા પછી કોઈ દિવસ ઊંઘવાનું નહીં. અને મેં એ કહ્યું કે જમ્યા પછી તમારે એસીનો તો બિલકુલ ઉપયોગ કરવાનો નહીં. મન કે કેમ? મેં કીધું આપણે જ્યારે ભોજન લઈએ ત્યારે આપણા શરીરની અંદર પાચન ક્રિયા એક્ટિવ થાય છે અને ખોરાકનું પાચન થવાની શરૂઆત થાય છે ત્યારે આપણા શરીરની અંદર દરેક અંગ અવયવની અંદરથી આપણા શરીરમાં લોહી છે એ લોહીનો પ્રવાહ પેટ તરફ એટલે કે જઠર તરફ આવે છે, જેના કારણે એ સમય દરમિયાન આપણા શરીરનું તાપમાન વધી જાય છે. અને એ સમય દરમિયાન જો આપણે એસીમાં 22 કે 23 ટેમ્પરેચર કરીને બેસીએ તો આપણા શરીરનું ટેમ્પરેચર એ ડાઉન થાય છે, જેના કારણે આપણે જે કંઈ ખોરાક કહીએ છીએ એ ખોરાકનું યોગ્ય રીતે પાચન થતું નથી. એટલે જમ્યા પછી ક્યારેય એસીમાં બેસવું નહીં, જમ્યા પછી ઓછામાં ઓછો 1 અથવા 1.5 કલાક પછી જ તમે એ નોર્મલ એસીની અંદર ઉપયોગ કરી શકો છો. કારણ કે ત્યાં સુધી આપણા શરીરમાં ખોરાક વલોવાય છે અને એ સમય દરમિયાન આપણા શરીરનું ટેમ્પરેચર વધે છે. તો એ સમય દરમિયાન મેં કીધું તમારે ક્યારેય એસીનો ઉપયોગ કરવાનો નહીં. તમને ગરમી લાગે તો કીધું 1 ઉપરનો પંખો અને બીજો ટેબલ પંખો, 2 પંખા ચાલુ રાખજો, પણ એસીમાં તમારે 1.5 કલાક સુધી જમ્યા પછી સૂઈ જવાનું નહીં. અને ઊંઘવાનું તો મેં બિલકુલ ના પાડી કે તમારે જમ્યા પછી ક્યારેય સૂઈ જવાનું નહીં. માત્ર વામકુક્ષી કરવી હોય તો 20 મિનિટ અથવા 40 મિનિટ સુધી તમે વામકુક્ષી કરી શકો છો ડાબા પડખે સૂવાનું. અને એમને મેં કહ્યું કે તમારે દરરોજ નિયમિત વજ્રાસન કરવાનું, સવારે ચા નાસ્તો કર્યા પછી, બપોરે જમ્યા પછી અને રાત્રે જમ્યા પછી. તો એમણે ધીમે ધીમે શરૂઆત કરી. તો શરૂઆતમાં 1 કે 2 મિનિટ સુધી તેઓ બેસી શકતા હતા વજ્રાસનમાં, એમના શરીરના વજનના કારણે 1 કે 2 મિનિટ સુધી જ બેસી શકતા હતા. આજે તેઓ 15-20 મિનિટ સુધી વજ્રાસન ઉપર કન્ટિન્યુ બેસી શકે છે, કારણ કે આજે એમના શરીરનું વજન એકદમ નોર્મલ થઈ ગયું. તો આજે એમણે કહ્યું કે જ્યારે પણ તેઓ ટીવી જોતા હોય તો મોટાભાગે તેઓ વજ્રાસન ઉપર બેસીને જ ટીવી જોતા હોય છે. મહર્ષિ પતંજલિ ઋષિએ કહ્યું છે જે લોકો નિયમિત વજ્રાસન ઉપર બેસે છે એમનું શરીર વજ્ર જેવું બની જાય છે અને ખોરાકનું પણ ખૂબ ઝડપથી અને યોગ્ય રીતે પાચન થાય છે, ડાયજેશન થાય છે, જેના કારણે આપણે જે કંઈ ખોરાક લઈએ છીએ એનું ચરબીમાં રૂપાંતર થતું નથી અને ચરબીમાં રૂપાંતર ના થાય તો આપણા શરીરમાં વજન વધતું નથી. તો રાત્રે એમણે કહ્યું કે મોટાભાગે અઠવાડિયામાં 1 કે 2 વખત એમણે કહ્યું કે અમારે બહારથી જમવાનું મંગાવીએ છીએ અથવા હોટલની અંદર જમવા જઈએ છીએ. તો મેં એમને કહ્યું કે તમારે આજથી હોટલનું જમવાનું કે બહારથી મંગાવેલું કોઈ પણ જમવાનું નહીં, બિલકુલ બંધ કરી દો, તો તમારા શરીરનું વજન ઘટશે. તો એમણે ચરક ઋષિની આ વાત માની અને એમણે આજ દિવસ સુધી બહારનું કોઈપણ વસ્તુ ખાવાની બિલકુલ બંધ કરી દીધું. દરેક પેકિંગવાળા ખોરાક એમણે ખાવાના બંધ કરી દીધા. મેં એમને કહ્યું કે તમે જીવો ત્યાં સુધી તમારે રાત્રે માત્ર ને માત્ર ખીચડી અને દૂધ અથવા ગેસ અને દૂધ ખાવાની શરૂઆત કરી દો. લગભગ એમને 4 મહિનાથી દેશી ગાયનું દૂધ મળે
તો એ ગાયનું દૂધ અને ખીચડી એ પણ ભૂખ કરતાં ઓછી ખાવાની, તો એમને ખીચડી અને દૂધ ખાવાની શરૂઆત કરી દીધી, તો એના કારણે એમના શરીરમાં વજન ઘટવાની શરૂઆત થઈ ગઈ. રાત્રે જમ્યા પછી 2 કલાક પછી તમારે સૂઈ જવાનું, અને રાત્રે પણ તેઓ નિયમિત વજ્રાસન ઉપર બેસવાની શરૂઆત કરી દીધી, જેના કારણે એમના શરીરમાં ખૂબ ઝડપથી અને યોગ્ય રીતે ડાયજેશન થવાની શરૂઆત થઈ ગઈ. અને મેં એમને કહ્યું કે તમારે દરરોજ સવારે વહેલા ઉઠવાનું 6 વાગે અને 6 થી 7 એક કલાક ધાબા ઉપર જઈ અને ઉગતા સૂર્ય સામે બેસી અને ધીમે ધીમે પ્રાણાયામ કરવાના. તો એમણે નિયમિત પ્રાણાયામ કરવાની શરૂઆત કરી દીધી. 1 કલાક તેઓ નિયમિત પ્રાણાયામ કરે છે, અનુલોમ વિલોમ, ભદ્રિકા પ્રાણાયામ અને કપાલભાતિ પ્રાણાયામ. આ 3 પ્રાણાયામ કરવાનું મેં એમને કહ્યું, તો આજની તારીખમાં તેઓ નિયમિત પ્રાણાયામ કરે છે. તમારે સવારે જો ચાલવા જવું હોય, 1/2 કલાક તમે ચાલવા જઈ શકો છો, તો તેઓ કોઈ કોઈક વાર ચાલવા પણ જાય છે સવારે. અને રાત્રે મેં કીધું કે તમારે જો ચાલવા જવું હોય તો જમવાના 1/2 કલાક અથવા 1 કલાક પછી તમારે ચાલવા જવાનું, જમ્યા પછી તરત ક્યારેય ચાલવા જવાનું નહીં. તો એ નિયમનું પણ એમણે પાલન કરવાની શરૂઆત કરી દીધી. આમ ચરક ઋષિએ ચરક સંહિતામાં, ભાગવત ઋષિ આહાર શાસ્ત્રની અંદર અને મહર્ષિ પતંજલિએ જે નિયમો બતાવ્યા હતા એ નિયમો મેં એમને બતાવ્યા, અને એમણે એ નિયમોનું ચુસ્તપણે પાલન કર્યું. તો આજની તારીખમાં મિત્રો, માત્ર 4 મહિનાના સમયગાળા દરમિયાન એમના શરીરમાં 25 કિલો વજન ઘટી ગયું, એટલે કે પહેલાં જે હતું એટલું વજન એમને થઈ ગયું. તો આજની તારીખમાં એમના શરીરનું વજન તો ઘટ્યું, પણ એની સાથે સાથે એમને જે 3 ભયંકર બીમારી હતી એ પણ દૂર થઈ. એક તો એમને ગેસ થતો હતો પેટમાં, એ ગેસ થવાનો બંધ થઈ ગયો. બીજું એસિડિટીનો પ્રોબ્લેમ હતો, એસિડિટી બિલકુલ બંધ થઈ ગઈ. અને ત્રીજું, એમને કબજિયાત રહેતી હતી, આ કબજિયાતનો પ્રોબ્લેમ પણ દૂર થઈ ગયો. અને એમના શરીરના વજન વધારે હતું, જેના કારણે એમને ઢીંચણમાં પણ દુખાવો થતો હતો. કારણ કે 95 કિલો વજન લઈ અને પગને ઉપાડીને ફરવાનું, તો પગને પણ થાક લાગે ને, એટલે પગમાં પણ એમને કળતર થતી હતી અને ઢીંચણમાં દુખાવો થતો હતો, એ પણ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. તો મિત્રો, આ વિડીયો દ્વારા મારી આપ સર્વને વિનંતી છે કે તમારી અંદર પણ જો વજન વધી ગયું હોય, ચરબી વધી હોય, તો આયુર્વેદની અંદર ચરક ઋષિએ, સુષુપ્ત ઋષિએ અને મહર્ષિ પતંજલિ જે નિયમો બતાવે છે, એ નિયમોનું જો આપણે નિયમિત પાલન કરીશું, ચુસ્તપણે પાલન કરીશું, તો જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી તમે ને હું આપણે તંદુરસ્ત અને નિરોગી રહી શકીશું. પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ.